સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આરોગ્ય વન આયુર્વેદ વેલનેસ સેન્ટર રિલોન્ચ થયું. ગુજરાત વન વિભાગના સહયોગથી અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થા દ્વારા નિયામક પ્રોફેસર ડોક્ટર તનુજા મનોજ દેસારીના દૂરદર્શી નેતૃત્વ હેઠળ આયુર્વેદ વેલનેસ સેન્ટરનું પુનઃ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કેન્દ્રની સમર્પિત ટીમમાં પીવી મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આનંદ રામન, આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર પ્રશાંત ધર્મરાજન અને એમડી પંચકર્મ ડોક્ટર પૂજા રાનીનો સમાવેશ થાય છે, જે હાલમાં મેડિકલ ઓફિસર તરીકે નિયુક્ત છે. આયુર્વેદ વેલનેસ સેન્ટર વ્યાપક પર્સનલાઇઝર વેલનેસ પ્લાન્સ નિષ્ણાત આયુર્વેદ ડોક્ટરો, આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ, ઓપીડી, આહાર અને જીવનશૈલી માર્ગદર્શન, યોગ અને ધ્યાન, એકીકરણ, હર્બલ મેડિસિન, ડિસ્પેન્સરી, જાગૃતિ અને સશક્તિકરણને પ્રોત્સાહન, સ્ટ્રેસ રિડક્શન અને સાંસ્કૃતિક સંવર્ધન માટે સર્વગ્રાહી સુખાકારીનો અનુભવ પ્રદાન કરે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેનું આયુર્વેદિક વેલનેસ સેન્ટર સર્વગ્રાહી સ્વાસ્થ્ય પ્રત્યે તેની પ્રતિબદ્ધતાને પુનઃ જાગૃત કરે છે. તે જીવનના તમામ તબક્કામાં લોકોને સ્વસ્થ, સંતુલિત અને સમૃદ્ધ જીવન તરફ વારવા પ્રેરિત કરે છે. એકતાનગરમાં પ્રાકૃતિક ઉપચાર સાથે ફરીથી શરૂ થયેલ કેન્દ્ર સુખાકારી માટે અનન્ય અને વ્યાપક અભિગમ પ્રદાન કરે છે. આરોગ્ય વનના શાંત વાતાવરણમાં મુલાકાતીઓ આયુર્વેદના સમૃદ્ધ વારસાનું અન્વેષણ કરી શકે છે. યોગ અને ધ્યાન તેમજ હર્બલ ઉપચારની રોગ નિવારક શક્તિનો અનુભવ કરી શકે છે. દીપક જગતાપ, જેડેશ ટીવી, રાજપીપળા. ગુજરાત વન વિભાગ વ અખિલ આયુર્વેદ ભારતીય સંસ્થાન આયુષ મંત્રાલય કે સહયોગ સે હમ એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી આરોગ્ય વન મેં આયુર્વેદ વેલનેસ સેન્ટર પુનઃ શરૂ કરને જા રહે હૈં. આયુર્વેદ વેલનેસ સેન્ટર મેં આપકો કસ્ટમાઇઝ ટ્રીટમેન્ટ વેલનેસ પ્લાન જિસકે અંતર્ગત પ્રકૃતિ બેસ્ડ પરીક્ષણ, ડાયટ ઓર લાઇફસ્ટાઇલ કાઉન્સિલિંગ કે વ્યવસ્થા આપકો મિલેગી. પંચકર્મા થેરેપીસ જિસમે કી અભ્યંગ, સ્વેદન, નસ્ય, શિરોધારા વ વિભિન્ન પ્રકાર કી શોધન ચિકિત્સાએં આપકો ઉપલબ્ધ રહેંગી. આયુર્વેદિક ડિસ્પેન્સરી જિસમે આપકો આપકે સ્વાસ્થ્ય કો બહેતર બનાને કે લિયે આયુર્વેદિક ઔષધિયાં ઉપલબ્ધ કરાઈ જાયેંગી. સાથ હી પર્યાવરણ કી જાણકારી તો આપકો યહાં સે મિલેગી હી, પરંતુ હમારી ઋષિયો કી જો પુરાની જીવનશૈલી હૈ ઇસકા ભી જ્ઞાન આપકો ઇસ આયુર્વેદા કેન્દ્ર પે મિલેગા. આઈએ હમારે સાથ ઇસ અખંડ એકતા કે અભિયાન મેં યુનિટી વિથ આયુર્વેદા કે સાથ જુડીએ ઓર યહાં કા અનુભવ.